લાંચને ખોટી રીતે લાભ કરાવવા મામલે સીબીઆઈએ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે રાજેશની ધરપકડ કરી છે. આ મુદ્દે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મે 27 મુદ્દા સાથેનો 15 પાનાનો એક પત્ર લખી કે રાજેશની નાણાકીય ગતિવિધિ અને ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે રાજેશ વિરુદ્ધ સીબીઆઈએ તપાસની માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 4 વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં 3 વખત ધારાસભ્ય પદે રહી ચૂકેલા પૂર્વ સાંસદ સોમા પટેલે પીએમઓ કાર્યાલયમાં 11 મે 2022 રોજ લેખિત રજૂઆત કરી હતી, જેમાં સરકારી જમીનના પ્લોટની ફાળવણી, 30થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના પરવાના આપવા, 14 બિનખેડૂતને ખેડૂત ખાતેદાર બનાવવા, કુલ 3 સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહિતની બાબતોમાં કે રાજેશે ગેરરીતિ કરી હોવાનો આરોપ લાગ્યો હતો. એટલું જ નહીં, સોમા પટેલનો દાવો છે કે અત્યાર સુધીમાં તેણે કલેક્ટર વિરુદ્ધ કુલ 141 અરજી કરી છે. સરકાર સારો પગાર આપે, સારો હોદ્દો આપે, જિલ્લાનો રાજા બનાવે અને છતાંય પૈસાની ભૂખ હોય એ રીતે જે ભ્રષ્ટાચાર કર્યો છે એને મેં ઉજાગર કર્યો છે. કે રાજેશ ભૂતપૂર્વ કલેક્ટર વિરુદ્ધ હું સુરેન્દ્રનગર માજી સંસદ સભ્ય, લોકોની રજૂઆતો અમારી પાસે આવે એટલે 141 અરજીઓ મેં આ કલેક્ટરની વિરુદ્ધમાં કરી છે. સોમા પટેલનો આરોપ છે કે કે રાજેશે ખાંડિયામાં ફોરેસ્ટની 900 વીઘા કરતાં વધુ જમીન માત્ર ₹1 ટોકન ભાડે 30 વર્ષ માટે આપી છે અને એ પણ ફોરેસ્ટ વિભાગની મંજૂરી વગર. મોટામાં મોટું પ્રકરણ ₹1 ટોકનના ટોકનથી કેટલી જમીન આવી? 900 વીઘા રૂપિયા 1 રૂપિયાના ટોકનથી આ કલેક્ટરે આપી છે. સુમા પટેલનો આરોપ છે કે 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનના કાર્યક્રમનો ખર્ચ 7 કરોડ રૂપિયા દર્શાવાયો હતો. સુમા પટેલનો દાવો છે કે અત્યાર સુધીમાં વડાપ્રધાનનો કોઈ પણ કાર્યક્રમનો ખર્ચ 1.5 કરોડથી વધુનો તો થયો જ નથી. મોટામાં મોટું પ્રકરણ 1 રૂપિયે ટોકનથી કેટલી જમીન આવી? 900. ભારતના કોઈ પણ જગ્યા માન્ય વડાપ્રધાન સરકારી કાર્યક્રમ આજથી આજ સુધી ગયા હોય તો 1.5 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થયો નથી. પણ ક્યાં આધારે રાજેશ કલેક્ટરે કયા આધારે 7 કરોડ 83 લાખ 43 હજાર 473 રૂપિયાનું ચૂકવણું કર્યું છે? આજની તારીખે આ સરકારી કાર્યક્રમનું ઓરિજિનલ રેકોર્ડ ગુમ થઈ ગયું છે.